पोरबंदर महानगर पालिका द्वारा आयोजित लोकमेला में खुल्लो भ्रष्टाचार थई रह्यो होवाना आक्षेप थई रह्या छे। चकडोल अने मोतना कूवाना संयुक्त टेन्डर में मोटो भ्रष्टाचार होवा अंगे केटलाक चकडोल धंधार्थीओए पालिका में रजूआत करी छे। પોરબંદરના લોકમેળામાં વર્ષોથી ચકડોળ અને મોતના કુવા સહિતની જગ્યાઓ માટે 25-30 પ્લોટ ફાળવવામાં આવે છે અને આ પ્લોટો અંગે જાહેર હરાજી કરવામાં આવતી હતી, જેમાં આ વખતે 26 જેટલા પ્લોટ બનાવી તેનું સંયુક્ત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેની અપસેટ પ્રાઇઝ રૂપિયા 45 લાખ હતી, જેને લઈને કોઈ નાના ધંધાર્થીઓ નગરપાલિકા પાસેથી સીધો પ્લોટ મેળવી શક્યા નથી। આ પ્લોટ કોઈ મોટી પાર્ટીને ફાળવાયો છે, જેના પેટામાં નાના ધંધાર્થીઓને મોટી રકમ ચૂકવી ચકડોળ અને મોતના કુવા માટે પ્લોટ લેવા પડશે। તો આ ટેન્ડર પ્રક્રિયામાં પણ ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ થયા છે, જેમાં ટેન્ડર નિયત કરેલી તારીખના બદલે બીજા દિવસે ખોલવામાં આવ્યું હતું। જ્યારે ટેન્ડર ખુલ્યું ત્યારે ન તો કોઈ સરકારી અધિકારી ઉપસ્થિત હતા કે ન તો ટેન્ડર ભરનારી પાર્ટીઓને પણ બોલાવવામાં આવી હતી। આ બધાની ગેરહાજરીમાં જ જેના પર ભ્રષ્ટાચારનો ખુલ્લો આક્ષેપ થાય છે તેવી નગરપાલિકાની કમિટીએ પોતાની મેળે ટેન્ડર ખોલી પાર્ટી નિશ્ચિત કરી દીધી છે, જેને લઈને આક્ષેપ થયા છે। પોરબંદર છાયા નગરપાલિકા 2023 લોકમેળાનું આયોજન કરેલું હોય, જેમાં મોટી ચકડોળની 26 ચકડોળમાં 24 ચકડોળ અને 2 મોતના કુવાની ટેન્ડર પ્રક્રિયા કરવાનું આ વર્ષે હોય એટલે 20 લાખ રૂપિયા ડિપોઝિટ ભરવાની હતી। ડિપોઝિટ અમે ભરેલી હતી, 45 લાખ રૂપિયા અપસેટ પ્રાઇઝ હબ ઉપર અમે ગયા હતા, પણ સાહેબ ન ખુલ્યું એનો અમે વાંધો નથી, પણ કોઈ સરકારી અધિકારી અથવા તો કમિટી અથવા તો અમને બોલાવવા, અમને ન લેખિત ન મૌખિક કે ન સૂચના જ કોઈ આપણને આવી કે ભાઈ ટેન્ડર ખોલવા તમે લોકો આવો। હજી સુધી મને ખ્યાલ નથી ટેન્ડર કોનું ખુલ્યું, કેટલા રૂપિયાનું ખુલ્યું, એટલે આ એક તો અમારી માંગ છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, મને જાણ કરવામાં નથી આવી। જો કલેક્ટરશ્રીને પણ અમારી એક નમ્ર નિવેદન છે અને કમિટીને પણ કે આ અત્યારે આ પ્રક્રિયા અટકાવવામાં આવે ને જો પાછું નેગોશિએશન કરવામાં આવે તો 70 લાખ રૂપિયા ટેન્ડરમાં અમારે નાખવાની મારી તૈયારી છે અને ઉપર GST તો મને તો મેળો હજી આમાંથી 10 લાખ ઊંચો પોહાય છે મેળો। હવે અંદરો અંદર જે કાંઈ થઈ ગયું હોય જો અમને ન્યાય નહીં મળે તો અમારે ના છૂટકે કોર્ટના દરવાજા ખડખડાવવાની ફરજ પડશે। પોરબંદર નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટનું તેમજ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના છેલ્લા 2 વર્ષથી આક્ષેપ થાય છે। સત્તાધીશોમાં કેટલાક લોકો નોન કરપ્ટેડ તરીકેની છાપ ધરાવતા હતા, ત્યારે આ બાબતે ફરી બધું નિયમ મુજબ જ થયું હોવાના ગાણા લોકમેળા કમિટીએ ગાયા હતા। ધંધાર્થીનો જે આક્ષેપ છે કે ભાઈ ચકડોળનું ટેન્ડર હતું એ લોકોની હાજરીમાં ખોલ્યું નથી, વિડીયોગ્રાફી થઈને પોરબંદર છાયા નગરપાલિકા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનું પૂરઝડપે આયોજન થઈ રહ્યું છે અને જે કંઈ પ્રક્રિયા છે ટેન્ડરની હરાજીની ડ્રોની એ નિયમ મુજબ જ કરવામાં આવે છે। ઘણી વખતે એવું હોય કે જે આસામીને ટેન્ડર ન મળ્યું હોય એ મનગણત આક્ષેપો કરતા હોય છે। ચકડોળની જે વાત છે એમાં જે હાઈએસ્ટ ભાવ જેના આવ્યા હતા, બંધ કરવામાં ભાવો માગવામાં આવ્યા હતા અને એ હાઈએસ્ટ જેના ભાવ હતા એને નેગોશિએશનમાં બોલાવવામાં આવ્યા હતા, એની સાથે વાટાઘાટ કરી અને એણે જે ભાવ વધાર્યા એ નગરપાલિકાને ગયા વખતના પ્રમાણમાં વધારે મળે છે એ જોઈ અને એને ટેન્ડર આપવામાં આવ્યું છે અને એની ડિપોઝિટ ભરાવવામાં આવી છે। એટલે એમાં કોઈ વસ્તુ ગાલમેલ થઈ હોય કે કોઈ અડાવડું થયું હોય એ આક્ષેપો કરનારા કરે છે, પણ ખરેખર એવું કાંઈ થયું નથી। 63 લાખ અને 63 લાખ 21 હજારમાં જે ભાઈ આક્ષેપ કરે છે એને તમે પૂછી જોજો, 3 ટેન્ડર આવ્યા છે એના 63 લાખ 21 હજાર કરતા એને વધારે ભરેલા હતા। જો એ વધારે ભરેલા હોય તો સવાલ એ છે કે નેગોશિએશનમાં શા માટે પહેલા વાત થઈ હતી કે બધાને નેગોશિએશનમાં બોલાવશું તો બધાને ટેન્ડર ખોલતી વખતે અથવા તો નેગોશિએશનમાં કેમ બોલાવવાના? ટેન્ડર પ્રક્રિયામાં હંમેશા જો જે પ્રકારનું ટેન્ડર હોય, લોવેસ્ટ બોલાવવાનો તો જે લાસ્ટ ફર્સ્ટ લોવેસ્ટ હોય એને બોલાવવામાં આવે છે, હાઈએસ્ટમાં બોલાવવાનો હોય તો હાઈએસ્ટ જે ફર્સ્ટ હોય એને બોલાવવામાં આવે, બધાને બોલાવવાનો કોઈ મતલબ નથી રહેતો, કારણ કે તો એ હરાજી જેવું જ થાય છે। બાકી તો આક્ષેપ તો કરે છે, કારણ કે પોતાને ટેન્ડર ન મળ્યું હોય તો આક્ષેપ કરવાની છૂટ છે, લોકશાહી દેશ છે, નગરપાલિકાનું અત્યારે મેળાનું આયોજન ચાલે છે એમાં અનેક પ્રકારના ડ્રો અનેક પ્રકારની હરાજીઓ એક સાથે ચાલતી હોય છે, સમિતિના સભ્યો બધા ભેગા મળે એને સમય મળે ત્યારે સમિતિના બધા સભ્યોની હાજરીમાં ટેન્ડર ખોલવામાં આવ્યું છે। સમિતિના સભ્યોને બોલાવવામાં આવે તો માત્ર 4 તો સમિતિના સભ્યો છે એ લોકો દ્વારા ચૂંટાયેલા છે, જનપ્રતિનિધિ છે,
અને 5 થી 6 ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં જ આ ટેન્ડર ખોલવામાં આવ્યું છે અને લોકોને એના ઉપર ખરેખર વિશ્વાસ હોવો જોઈએ. સ્પેશિયલ કેટેગરી હોય ને 5,000 વાળાને કઈ પૂછવાનું ન હોય એવી વસ્તુ હોતી જ નથી. દરેક માટે સરખું જ લેવલ છે, સરખી જ વસ્તુ અહીંયા જાળવવામાં આવે છે. જરૂર, કારણ કે ગયા વખતે ચકડોળ અને મોતના કુવા થઈને 30 આઈટમો હતી, એ પ્રમાણે 70 લાખ નો તમે હિસાબ કરો તો આ વખતે 60 કે 61 લાખ થવા જોઈએ, એને બદલે 63 લાખ 21 હજાર થયા છે. એટલે બટ નેચરલ છે, વ્યવસ્થિત છે કે ભાઈ નગરપાલિકાને ગયા વખત કરતા પૂરતી આવક વધી છે. ક્ષેત્રફળમાં તો આ વખતે મોકળાશ્રીએ મેળામાં હરતા ફરતા લોકો મેળો આનંદથી માણી શકે, પૂરતી જગ્યા રહી, એટલે વધારે રસ્તાઓ પોડા કરવામાં આવ્યા છે, એને કારણે ક્ષેત્રફળ. ટૂંકમાં આ લોકોનો જે ટેન્ડર ભરવાના છે, ટૂંકો આક્ષેપ છે કે કોઈ ચોક્કસ પાર્ટી કે કોઈ ચોક્કસ વ્યક્તિ જે લાગતા સત્તાધીશોના લાગતા વર્તતા છે એને ટેન્ડર આપી દેવા માટે આ લોકોને બોલાવવામાં આવ્યા નથી, એને ટેન્ડર આપી દેવા માટે થઈને આ લોકો આક્ષેપ કરે છે કે ટેન્ડર બદલાવી નાખવામાં આવ્યું છે, એમાં બદલી છે, તમે એટલે નથી બોલેલા. એવી વસ્તુ શક્યતા નથી, કારણ કે આક્ષેપો મનગણન છે અને પાયાવી હોણા છે. પોરબંદર નગરપાલિકાના હાલના સત્તાધીશોએ ચકડોળ અને મોતના કુવા માટેની જગ્યાઓ એક જ પાર્ટીને ફાળવી દઈ લાગતા વળગતાઓને મોટી રકમ કમાવા દેવાનો મોકો આપી દીધો છે. એટલું જ નહીં પરંતુ નાના ધંધાર્થીઓના મોઢે આવતો કોળિયો પણ છીનવી લીધો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.